મહત્વના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. પડતર માંગણીઓને લઈને તલાટી મંત્રી મંડળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. 2004 થી ફરજ બજાવતા તલાટીઓને સળંગ નોકરી ગણવા બાબત તો દ્વિતીય પગાર ધોરણ મંજૂર કરવા તેમજ વિવિધ 11 માંગણીઓને લઈને આપ્યું છે આવેદન પત્ર. તો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસમાં હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો અરવલ્લી જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. પડતર માંગણીઓને લઈને તલાટી મંત્રી મંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. 2004 થી ફરજ બજાવતા તલાટીઓને સળંગ નોકરી ગણવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તો દ્વિતીય પગાર ધોરણ મંજૂર કરવા તેમજ વિવિધ 11 માંગણીઓને લઈને આપ્યું છે આવેદન પત્ર. માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસમાં હડતાલ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વર્ષ 2018માં અમારી જે પડતર માંગણીઓ માટે જે અમે હડતાલ કરી હતી એ વખતે અમને સરકારશ્રી દ્વારા એ બાંહેધરી આપવામાં આવી હતી કે તમારા પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ થઈ જશે. 3 વર્ષ સમયગાળો થવા છતાં અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. તેના અનુસંધાને રાજ્ય મહામંડળ દ્વારા 7/9/2013 રોજ રાજ્ય કારોબારીમાં જે નક્કી થયું એ મુજબ અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ આજરોજ માનનીય કલેક્ટર સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને તાલુકા લેવલે તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી તમામને આવેદનપત્ર પાઠવવાના છે. કયા કયા મુદ્દા છે? અને મુદ્દા અમારા એવા છે કે 2004-05માં જે ભરતી થયેલ તલાટી કમ મંત્રીઓ છે તેમને સળંગ નોકરી ગણવી, વત્તા જે ભરતી થયેલ તલાટી કમ મંત્રી મિત્રો છે તેઓને સળંગ નોકરી ગણવામાં આવી પરંતુ પ્રથમ ઉચ્ચતર હજુ સુધી મંજૂર થવામાં આવતું નથી તો એ મંજૂર કરવામાં આવે, વત્તા રેવન્યુ તલાટીને મર્જ કરવાનો મુદ્દો છે એ પણ આ 3 વર્ષથી ચાલે છે એ હજુ સુધી નિકાલ આવ્યો નથી, વત્તા ગ્રેડ પે આટલી બધી કામગીરી કરવા છતાં તલાટી કમ મંત્રીઓનો ગ્રેડ પે બહુ નીચો હોય એ પણ અમારી માંગણી છે. જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના મહામંત્રી તરીકે આજરોજ અમે રાજ્ય સરકારની રાજ્ય સરકારમાં જે અમારા પડતર માંગણીઓ છે એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે, જેની અંદર અમારી મુખ્ય માંગણીઓ હતી જે ભાઈએ કીધી એ પ્રમાણે. હવે જો આ મુખ્ય માંગણીઓ અમારી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવે તો આજથી અમે આ ધરણાના કાર્યક્રમોની શરૂઆત કરી છે, જેની અંદર આજે સૌ પ્રથમ આ સોમવારે આવેદનપત્ર આપવાના છે. એના પછીના સોમવારે અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારી ફરજ પર હાજર રહેવાના છીએ. ત્યારબાદ અમે એક દિવસની પેન ડાઉન કરશું, ત્યાં હાજર ઉપર રહીને પેન ડાઉન કરશું. ત્યારબાદ એક દિવસની માસ સીએલ પણ કરશું અને જો આ બાબતે કંઈ નિરાકરણ નહીં આવે તો રાજ્યમંડળના સીધા માર્ગદર્શન હેઠળ જે કંઈ પણ ધરણા કે જે કાર્યક્રમો કરવાના થશે એ અમે કરવાના કટિબદ્ધ છીએ અને આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારા હડતાલની શરૂઆત કરી છે. બીજું શું કાર્યક્રમ કર્યો આવેદનની સિવાય? આજે કયા કોઈ ગ્રુપમાંથી? આજે અમે ગ્રુપની અંદરથી કે જે અમારા રાજ્યમંડળના આદેશ મુજબ આ આવેદનપત્ર આપ્યા બાદ તમામ જે સરકારી ગ્રુપો ચાલે છે અમારા વોટ્સઅપના એની અંદરથી એક સાથે અમારા તમામ તલાટી મિત્રો જે છે એની સાથે અમારા આખા રાજ્યના તમામ તલાટી મિત્રો એક સાથે રિમૂવ થશે. આ અમારા કાર્યક્રમની શરૂઆત.